નમસ્તે મિત્રો, ધોરણ 7 ગણિતમાં આપણે પ્રકરણ 4 સાદા સમીકરણનો અભ્યાસ કરીએ છીએ. એમાં સ્વાધ્યાય 4.2ના દાખલા લઈએ છીએ. તો 3 દાખલા લઈને હવે ચોથો પ્રશ્ન છે, નીચેના સમીકરણ ઉકેલ. અત્યાર સુધી આપણે જે પગથિયા લખતા હતા તેમાં આપણે સમીકરણ ઉકેલતા ઘણો જે સમીકરણ ઉકેલવાના છે, એટલે કે આ જે ચલ આપેલો છે એનો શું લાવવાનો છે જવાબ. આ ચલનો જવાબ લાવો એને શું કહેવાય, સમીકરણ ઉકેલ કહેવાય. તો હવે અહીંયા આપણી પાસે 10t = 100 છે. હવે આને બે રીતે ઉકેલી શકાય. એક તો જે આપણે પગથિયા લખતા હતા બે રીતે, અને બીજી રીત છે તો પહેલાં આપણે પહેલી જે કરતા હતા એ આપણે કરીએ. પહેલી રીતમાં તો અહીંયા આપણી પાસે 10t = 100. હવે આ બી પાસે 10 છે એ આપણે કાઢી નાખવા હોય તો કેટલા આપણે ભાવ આવશે એ આપણે લખીએ. બંને બાજુ 10 વડે ભાગતા, તો આપણે 10 વડે ભાગીએ, 10 બી ના છેદમાં 10 = 100 ના છેદમાં 10. આ 10 આગળ સુધી આ 0 બરાબર કેટલા છે, 10. તાથી આપણે પહેલી રીત. તો હવે બીજી રીત આપણે કરવી હોય તો બીજી રીત છે, હવે આ 10t સમીકરણ તમે જે લખ્યા આપણે 10t = 100. હવે આપણે ખબર છે એની પાસે 10 છે, બી ની વચ્ચે નિશાની કાંઈ નહીં, એટલે કઈ સંબંધ આવે ગુણાકાર નહીં. ગુણાકાર નિશાની હોય, હવે આ ગુણાકારને આપણે આ બાજુ લઈ ગયા એટલે કે જમણી બાજુ, તો ગુણાકાર છે એ જમણી બાજુ જાય એટલે શું થાય, ભાગાકાર થાય. તો અહીંયા આવે p = 100 ના છેદમાં 10, આ બે ઉડી ગયા અને અહીંયા p = 10. તો હવે પહેલી રીતમાં જે તમારે આવી રીતે બધું લખવું પડે, સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર જે આવે, અને બીજી રીતમાં છે એ આપણે સમજીને લખવું પડે. તો આ બે રીત છે બરાબર, આપણે બીજી રીત જે છે એ પડે કારણ કે એમાં લખાણથી ઓછો આવશે, અને આગળ આપણે જ્યારે ભણશું ત્યારે આ રીતનો ઉપયોગ છે વધારે આવશે. તો યાદ રાખવાનું, ગુણાકારમાં હોય જમણી બાજુ જાય તો ભાગાકારમાંથી છે, ભાગાકારમાં હોય તો જમણી બાજુ જાય તો ગુણાકારમાંથી. તો હવે આ રીતે આપણે ઉકેલી, અહીંયા આપણે આપેલું છે 10p + 10 = 100. તો પેલા સરવાળા બાદ બાકી વાળા હોય એને ફેરવવાના, 10p = 100. આ +10 છે આ બાજુ ગયા અને પ્લસ ના શું થઈ ગયા, માઇનસ. તો 10 છે આ બાજુ ગયા અને માઇનસ થઈ ગયા. હવે આપણે બાજુ માપીએ 10p = 100 માંથી 10 ગયા એટલે કેટલા બધા 90. હવે તો કે ફરીને પી ની સાથે 10 ગુણાકારમાં આ બાજુ જાય એટલે શું થાય, ભાગાકારમાં. તો p = 90 ના છેદમાં 10, 0 0 બી જાય, p = કેટલા મળે આપણે 9. તો આપણે શું કહેવા સમીકરણનો ઉકેલ. દાખલા નંબર 10 આ રીત છે ફાળી જશે બરાબર. હવે સી ની અંદર છે પી ના છેદમાં 4 = 5. તો આગળ કીધું એમ ભાગાકારમાં હોય તો આ બાજુ જાય એટલે શું થાય, ગુણાકાર. બીજું અહીંયા કાંઈ નથી કરતો, આપણે વ્યસ્ત સંખ્યા શીખી ગયા છીએ તો આનું શું થાય છે, વ્યસ્ત થાય છે. તો અહીંયા શું આવશે, p = 5. હવે 4 છે ઉપર ગયા એટલે ગુણાકાર, અહીંયા આવશે p = 4 × 20. તો p ની કિંમત થઈ 20. તો તમને પહેલી રીત ભાવતી હોય તો અહીંયા આપણે શું કરવું પડે, બંને સાઈડ 4 વડે ગુણતા પછી 4 ઉડે અને 4 × 20 થાય. તો તમારે લખાણ છે લખવું પડશે, આમાં લખાણ લખવાની જરૂર નથી. ડી ની અંદર આપણે માઇનસ ટી ના છેદમાં 3 = 5. તો હવે સી માં આપણે હોત છે તો એ માઇનસ પી રહે છે નિશાની છે, એટલે આ 3 છે આ બધું ગયા એટલે ગુણાકાર થઈ જશે, 5 × 3 − p = 5 તે 15. હવે ચલની કિંમત છે એમાં અહીંયા આગળ માઇનસ ન હોય, આ માઇનસને આ બાજુ આપણે મોકલવો હોય તો હવે અહીંયા −p = 15 છે. હવે આપણે શું અહીંયા એક વસ્તુ બંને બાજુ
હવે આપણી પાસે ઈ ની અંદર પ્રશ્ન આપેલો છે, ત્રણ પી છેદમાં ચાર બરાબર છ. તો આપણે ખબર પડી ગઈ છેદ નું હોય ઈ ક્યાં જશે, જમણી બાજુ અંશમાં. તો અહીંયા આપણે ત્રણ પી બરાબર છ ગુણ્યા ચાર ગુણાકાર કરીએ તો ત્રણ પી બરાબર છ ચોવીસ. હવે આ પી છે એની સાથે ત્રણ ગુણાકાર કરો, આ બધું જાય તો ભાગાકાર કરો, તો પી બરાબર ચોવીસ ના છેદમાં ત્રણ. હવે અહીંયા ત્રણ એના ત્રણ અને કેટલા આવે આઠ તેરી ચોવીસ, તો પી બરાબર આવશે આઠ. બરાબર છે, બઢિયા છે. આવડે આપણે એમ કરતા હવે અહીંયા તો ત્રણ એસ બરાબર માઇનસ નવ આપેલા છે. હવે એસ ની સાથે ત્રણ ગુણાકારમાં આ બધું ગયા ત્રણ ભાગાકારમાં એસ બરાબર માઇનસ નવ ના છેદમાં ત્રણ થાય. અહીંયા ઉડાડો ત્રણ એના ત્રણ ત્રણ તેરી નવ, તો એસ બરાબર માઇનસ ત્રણ. બરાબર, અહીંયા જે કિંમત પ્લસ માઇનસ ગમી હોય એને ફેરવાની જરૂર નથી. પણ જો માઇનસ આની જેમ ચલની આગળ હોય તો તમારે માઇનસ એક વડે ગુણાકાર કરવો પડે. જી ની અંદર આપણે આ કર્યું છે ત્રણ એસ પ્લસ બાર બરાબર ઝીરો. તો પેલા આની ઉપર આપણે સાદો પ્રથમ ત્રણ એસ બરાબર પ્લસ બાર છે આ બધું ગયા એટલે ઝીરો માઇનસ બાર થાય, કારણ કે ઝીરો આપણું છે પ્લસ બાર આ બધું ગયા તો માઇનસ બાર. હવે અહીંયા ત્રણ એસ બરાબર ઝીરો માંથી બાર કાઢો, નિશાની આપણે માઇનસ બાર. હવે ત્રણ ગુણાકારમાં છે જમણી બાજુ જાય તો ભાગાકારમાં માઇનસ બાર ના છેદમાં ત્રણ ત્રણ એકા ત્રણ ત્રણ બાર, તો એસ બરાબર આવે છે માઇનસ ચાર. બરાબર, આપણે એચ ની અંદર આપેલું છે ત્રણ એસ બરાબર ઝીરો. અને આપણે આ બધી શીખ્યા છીએ પ્રમાણે ગુણાકાર હોય જમણી બાજુ જાય તો ભાગાકાર, તો એસ બરાબર ઝીરો ના છેદમાં. હવે યાદ રાખો ઝીરો ના છેદમાં ગમે એવી મોટી સંખ્યા હોય જવાબ શું આવે, ઝીરો. બરાબર, તો એસ ની કિંમત કેટલી પડે, ઝીરો. જો ઝીરો થી છેદમાં હોય તો એની કિંમત મળે નહીં, એ તમે આગળ શીખશો. પણ ઝીરો ના છેદમાં ગમે સંખ્યા હોય જવાબ કેવો થાય, ઝીરો. હવે આઈ ની અંદર છે ટુ ક્યુ બરાબર છ, આપણે ખબર છે આ બે ગુણાકારમાં આ બધું જાય તો ભાગાકાર, ક્યુ બરાબર છના છેદમાં બે, બે કા બે બે તેથી છ, તો ક્યુ બરાબર કેટલા થાય ત્રણ. પછી જે ની અંદર છે ટુ ક્યુ માઇનસ છ બરાબર ઝીરો. તો પેલા આ પ્લસ માઇનસ વાળા હોય એને સાદુમાં પણ ટુ ક્યુ બરાબર માઇનસ વાળો પદ છે જમણી બાજુ જાય એટલે પ્લસ થાય, પ્લસ ની નિશાની આપણે નથી લખતા. હવે બે છે ગુણાકારમાં છે આ બાજુ એટલે કે જમણી બાજુ જાય એટલે ક્યાં થાય ભાગાકારમાં, બે એકા બે બે તેરી છ, ક્યુ બરાબર આવશે ત્રણ. પછી કે ની અંદર આપેલું છે ટુ ક્યુ પ્લસ છ બરાબર ઝીરો, અહીંયા આવશે ટુ ક્યુ બરાબર પ્લસ છ છે આ બધી ગયા થતી ગયા માઇનસ છ. હવે અહીંયા આપણે જોયું કેવી રીતે બે ગુણાકારમાં આ બધું જઈ તો ભાગાકારમાં ક્યુ બરાબર માઇનસ છ ના છેદમાં બે, બે કા બે બે તેરી છ, અને ક્યુ બરાબર માઇનસ ત્રણ. તો આ બે સમીકરણમાં ખાલી આ માઇનસ અને પ્લસનો ડિફરન્સ હતો, એના કારણે જવાબમાં પણ પ્લસ અને માઇનસનો ડિફરન્સ છે એમ. હવે એ ની અંદર આપણે કીધું છે ટુ ક્યુ પ્લસ છ બરાબર બાર, અત્યાર સુધી જમણી બાજુ કિંમત નહોતી આવતી, જમણી બાજુ કિંમત આવે છે. તો હવે આપણે અહીંયા જેમ આપણે ઉકેલ કરતા એવી રીતે ઉકેલ કરવાનો છે, પ્લસ છ આ બાજુ ગયા તો માઇનસ છ, બાર માઇનસ છ, ટુ ક્યુ બરાબર બારમાંથી છ ગયા છે કેટલા વધે છ, બે ગુણાકારમાં આ બાજુ ગયા તો ભાગાકારનો ક્યુ બરાબર છ ના છેદમાં બે, બે એકા બે બે તેરી છ,
આવી રીતે આપણે સમીકરણનો ઉકેલ છે મેળવી શકાય.